કેમ્પસ ગોંડલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આજના પીરિયડ ની અંદર આપણે હિન્દી સ્વાધ્યાય પોથી ની અંદર પાઠ 10 બાલ કહાની તેની અંદર જે ત્રીજી બાલ કહાની છે તેના વિશે સમજૂતી મેળવીશું. બાલ કહાની નું નામ છે એકતામે બળ, એટલે કે એકતામાં જ બળ હોય છે. સરસ મજાની વાર્તા છે. વાર્તા પૂરી થાય પછી તમને અહીં પાંચ પ્રશ્ન જવાબ આપેલા છે, એ આપણે પાંચ પ્રશ્ન જવાબ પણ લખીશું. વાર્તા જોઈએ. એક ગાઉ થા, એક ગાઉ, ગાઉ એટલે ગામ હતું, ઉસમે એક કિસાન રહેતે થે, તેમાં એક ખેડૂત રહેતો હતો, ઉનકા નામ કરશન થા, તેમનું નામ કરશન હતું, ઉનકી ખેતી અચ્છી થી, તેમની ખેતી સારી હતી, ઉનકે પાસ હળ બેલ ગાડી સભી કુછ થા. જે કરશન નામનો ખેડૂત હતો તેમની પાસે ખેતી હતી અને તેમની પાસે હળ બળદ ગાડું વગેરે પણ હતું. ઉનકે ચાર બેટે થે, તેમને ચાર દીકરાઓ હતા, વે આપસ મે લડતે ઝઘડતે રહેતે થે, પરંતુ કરશન ને જે ચાર દીકરાઓ હતા તે હંમેશા અંદરો અંદર લડતા ઝઘડતા હતા. યહ દેખકર કરશન બહુત પરેશાન રહેતે થે, ચારે દીકરાઓને લડાઈ ઝઘડો જોઈ કરશન છે ખૂબ જ પરેશાન રહેતો હતો. ઉન્હોને ચારોનો બહુત સમજાયા મનાયા, તેમને એટલે કે કરશને તેના ચારે દીકરાઓને ખૂબ જ સમજાવ્યું મનાવ્યું, પરંતુ ચારે દીકરાઓ છે હંમેશા લડતા ઝઘડતા રહેતા હતા, પરંતુ ઉનકા લડના ઝઘડના બંધ નહીં હુઆ. કરશને ખૂબ જ ચારે દીકરાઓને સમજાવ્યું, પરંતુ ચારે દીકરાઓ છે તેમને લડવા ઝઘડવાનું બંધ રાખ્યું નહીં. એક વાર કરશન બીમાર હો ગયા, એક વાર કરશન છે એ બીમાર થઈ ગયો, ઓર ઉન્હોને ચાર પાઈ પકડી લી, તે એટલો બીમાર પડી ગયો કે પોતે ખાટલો પકડી લીધો, એટલે કે પથારીવશ થઈ ગયો. બેટોને લડના ઝઘડના અભી તક બંધ નહીં કિયા થા, પરંતુ જો કરશન બીમાર હોવાથી પોતે સાવ પથારીવશ હતો તો પણ તેના ચારે દીકરાઓએ લડવા ઝઘડવાનું બંધ રાખ્યું નહીં, આપસમાં એટલે કે અંદરો અંદર લડતા ઝઘડતા જ હતા. ઉન્હોને સમજાને કે લીએ ચતુર કિશનને એક તરકીબ ઢૂંઢ નીકાલી. હવે આજે કિશન એટલે ખેડૂત હતો જે કરશન, એ પોતે હોશિયાર હતો, એટલે તેમના ચારે દીકરાઓને લડવા અને ઝઘડવાનું બંધ કરવા માટે પોતે એક યુક્તિ વિચારે છે. તરકીબ એટલે યુક્તિ વિચારે છે. નૌકર સે લકડીઓ કી ગઠરી મંગાઈ. હવે કરશન છે એ શું કરે છે, ચારે દીકરાઓને પાઠ ભણાવવા માટે એમને જે નોકર રાખેલો હતો એમને એક એમને કહી અને એક લાકડાનો ભારો મંગાવે છે. ગઠરી એટલે ભારો અને લકડીયા એટલે લાકડીનો, લાકડીનો ભારો મંગાવ્યો. ફિર ચારો બેટો કો અપને પાસ બુલાયા ઓર ચારો કો એક એક લકડી દે દી. હવે જે કરશન છે એ શું કરે છે, સૌથી પહેલા તો નોકર પાસે એમને એક એક લાકડીનો ભારો મંગાવ્યો, પછી તેમના પોતાના ચારે દીકરાઓને પોતાની પાસે બોલાવ્યા અને ચારે દીકરાઓને એક એક લાકડી આપે છે. બેટે કુછ સમજ ન પાયે, છોકરાઓ છે કઈ સમજતા હતા નહીં કે મારા પિતાજી છે એમને શું કહેવા માંગે છે, એટલે ચારે દીકરાઓના હાથમાં એક એક લાકડી આપી. લકડી હાથ મે લેકર સભે સબ ખડે હો ગયે. હવે ચારે દીકરાઓ એક એક લાકડી લઈ અને ઊભા રહી ગયા. પિતાને કહા અબ અપની અપની લકડીયા તોડ દો. હવે એમના પિતાજી છે એ પોતે કહે છે ચારે છોકરાઓને કે તમને મેં જે એક લાકડી આપી છે એ લાકડી ચારે તમે તોડી આપો. લો ઇસમે કોણ સી બડી વાત હૈ, ચારે છોકરાઓ એના પિતાને શું કહે છે, લ્યો આમાં શું નવી મોટી વાત છે. કહકર સબને લકડી તોડ ડાલી, આવું કહી અને બધાએ ચારે દીકરાઓએ પોતપોતાના હાથમાં જે એક એક લાકડી આપી હતી એ તોડી નાખી. પિતાને કહા સાબાસ, પિતાએ કહ્યું ધન્યવાદ સાબાસ. ફિર બડે લડકે કે હાથ મે તીન ચાર લકડી કી ગઠરી પકડાઈ. હવે એક એક લાકડી તો ચારે ની જેમ તૂટી ગઈ. હવે સૌથી જે મોટો દીકરો છે એમને એના પિતાજીએ ત્રણ ચાર લાકડીનો ભારો આપ્યો. કહા લો બેટે ઉસે તોડ ડાલો. પછી એમના પિતાએ કહ્યું ત્રણ ચાર લાકડીનો જે ભારો આપ્યો, પછી એના પિતા કહે છે કે બે
नहीं। इस तरह चारों ने कोशिश की, कोई तोड़ नहीं सका। आवी रीते चारे दीकराओए लाकड़ी नो भारो आप्यो, परंतु चारे दीकराओए मेहनत करी, परंतु लाकड़ी नो भारो छे तूटी सक्यो नहीं। बेटे पिता की बात समझ गए, पछी छोकराओ छे ए पिता नी बात समझाई गई। फिर सबने पिता के पैर पकड़कर कसम ली कि अब वो कभी आपस में लड़ेंगे नहीं। चारे दीकराओं ने एमना पिता की बात समझाई गई। एना पिता एमने शू कहवा मांगता हता एमने समझाई गयो। पछी चारे दीकराओ एमना पिता नो पग पकड़ी अने कसम खाई छे के हवे ते कोई दिवस अंदरो अंदर लड़से झगड़से नहीं, और मिलजुल कर ही रहेंगे अने हमेशा ते हड़ी मड़ी ने रहे से। यह सुनकर पिता बहुत खुश हुए। बात दीकराओं ने आवाज सांभळी पिता छे ए खूब ज खुश थया, क्योंकि चारों बेटे एक तक के बात ही समझ गए थे। पछी चारे दीकराओ छे एमना पिता एमने शू समझावा मांगता हता एमने समझाई गयो के एकता मांच बळ होय छे, એટલે ચારે દીકરાઓ ને આ વાત સમજાઈ ગઈ। તો વિદ્યાર્થી મિત્રો અહી આ વાર્તા છે એ પૂર્ણ થઈ છે। હવે આપણે આ વાર્તાના જ આધારે જે પ્રશ્ન જવાબ આપેલા છે આપણે જોઈશું। નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ, એટલે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। પહેલો પ્રશ્ન આપેલો છે કરશન કે કિતને બેટે થે, કરશન ને કેટલા દીકરાઓ હતા। વાર્તા સાંભળી સરસ। કરશન કે ચારે દીકરાઓને
बुलाया। लकड़ियों की गठरी